ત્રિપલ તલાક ને તલાક સુપ્રીમ કોર્ટનો ચુકાદો 6 મહિનામાં કાયદો બનાવો અને 6 મહિના સુધી અત્યારથી ત્રિપલ તલાક પર રોક ચર્ચા આગળ વધારીએ રુઝાનબેન તમારી પાસે આવવા માંગીશ જે મુદ્દો આપણે બ્રેક પહેલા જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધારીએ કે માત્ર 3 સેકન્ડ લાગે 3 સેકન્ડ કે 5 સેકન્ડ પછી મહિલાને ખબર નથી હોતી કે તેનું ભવિષ્ય શું છે કદાચ સીધી રીતે તો એ જ રીતે કહી શકાય સમાનતાની વાત છે મહિલા સશક્તિકરણની વાત છે કદાચ રાજકીય મુદ્દાને સાઈડ પર મૂકી દઈએ પરંતુ આ યોગ્ય સમય છે એજ્યુકેશનની લઈને મહિલાઓ ઉપર આવે અને કદાચ આ વલણ બાદ હવે જે અવાજ ઉઠ્યા છે તેના કરતાં પણ વધારે અવાજ ઉઠશે ટ્રિપલ તલાકના વિરોધમાં મહિલાઓ દ્વારા સી થોડું બેક જઈએ આ ટ્રિપલ તલાકનો વિરોધ કેમ ચાલુ થયો થોડા અમારા બી ફ્રેન્ડ્સ છે આ મુસ્લિમ ફ્રેન્ડ્સ છે લેડીઝ બહેનોની વાત કરું છું ભલે અત્યારે અહેમદભાઈ બધું સરસ સરસ બહેનો માટે બોલીને ગયા વાહ વાહ કરાઈને ગયા ગુડ આઈ એપ્રિશિએટ એમને એવા સારું સોચ છે એમની ધ પોઈન્ટ ઇઝ દેટ કે જ્યારે મુસ્લિમમાં પણ લગ્ન તાલા નિકાહ થાય છે અને જ્યારે એ લોકોને ત્યાં ઘરમાં સી બધા ઘરમાં નાની મોટી પેલી રહેતી હોય શું કહેવાય હુંસા તુસી કે જે કહેવાય રહેતી હોય તો ઘણી વાર એમાં એ લોકો હસબન્ડ વાઇફને થ્રેટન કરે છે કે હું તને તલાક આપી દઈશ હું બોલી લઈશ તો તારું શું થશે યુ નો એટલે આ એક બહેનો પર મેન્ટલ પ્રેશર રહે છે હવે આ મેન્ટલ પ્રેશર રહે છે એટલે એ લોકો જે યુ નો એક જે માણસની નોર્મલ લાઈફ હોય નોર્મલ લાઈફ રહેતી નથી અને એટલા માટે બહેનો કંટાલી ગઈ હતી કે આ પુરુષો આ એ લોકોનું એક હથિયાર સમજતા હતા જે નોર્મલી બીજા રિલિજનમાં એવું આટલું આવું સોલિડ હથિયાર નથી હોતું એટલે એક આ રીઝનના લીધે આખો આ મામલો બી ફર્યો ને આ રીઝન બે પાંચ ઘરોમાં નહીં પણ 500,000 ઘરોમાં ચાલુ થઈ ગયા કે ભાઈ તને તલાક આપી દેશે જેમ અત્યારે લોયર સાહેબે કહ્યું એવા એક્ઝામ્પલ્સ એમની પાસે બી છે મારી પાસે બી એવા ઘણા એક્ઝામ્પલ્સ છે કે મેં કહ્યું વોટ્સએપ પર તલાક આપી દે યા એને એને પણ શું કહેવાય એને એને પેલી બેને કંઈક નાનું બી કંઈક કર્યું હોય જમવાનું કંઈક સારું ના બન્યું હોય તો ગુસ્સામાં તલાક બોલી લે અને પછી અત્યાર સુધી હવે જે તમે આજે નવી પેઢી કહો છો ને નવી પેઢી અનફોર્ચ્યુનેટલી આમ તો બધા કોઈ બી નવી પેઢીની વાત કરું તો આમ બધા મોટી મોટી વાતો કરે યુથ કરે આપણે આમ કરશું તામ કરશું પણ અનફોર્ચ્યુનેટલી એ લોકોને જે ધર્મનું જ્ઞાન હોય છે એ ધર્મનું જ્ઞાન એ લોકો લેવા માંગતા નથી ફોર વોટ એવર રીઝન્સ એટલે શું થાય છે કે એ લોકો વિચારે છે કે ત્યાં મુલ્લા કો જે સાધુ સંતો કો એ સાધુ સંતો આ ચીજનો આખો મિસયુઝ કરી અને ભમરાવે છે કે ના આપણા તો વર્ષોથી આપણા એમાં લખાયું હતું અને આપણો આવું આ જ પ્રથા હોય કારણ કે હું આ તો થોડું આઉટ ઓફ ટોપિક નથી જવા માંગતી પણ થોડું બીજું કહેવા માંગુ છું આ સાંભળવા જેવી છે કાલે જ એક કેસ થયો એટલા માટે કે એક દરબાર સમાજની છોકરી છે એક ગામની અહીંયા અમદાવાદના પાસે સામેદમાં જ એક ગામ છે ત્યાં એ છોકરીના હસબન્ડ રોજ મારે બીજી એક્સ્ટ્રા મેરેટલ અફેર હોય પણ એના એના પપ્પા ને એ લોકો એને પ્રેશર કરે દીકરીને કે ભાઈ આપણાથી બે ઘર એટલે આપણા બે જન્મ એને કોઈ બે જન્મ કહે છે કે ડિવોર્સ ના અપાય ના તો તું તારું જિંદગીમાં કશું થશે ને નહીં એ બધું અંધશ્રદ્ધા યા પેલું જે બધું કે ને રિલીજિયસ ના હોય બિચારીને બ્લેકમેલ કરે એટલે બિચારી રોજ માર ખાય અને કાલે બિચારી છોકરીએ સુસાઇડ કરી દીધું એને લટકાઈ દીધી એ મને હજી એ તો ઇન્વેસ્ટિગેશનનો મામલો છે એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ પોઈન્ટ અત્યારે હું એમ એ કરવા માંગુ છું કે આ ધર્મના નામે આખો ચીજો મિસયુઝ થાય છે ધર્મ તો કઈ અલગ કહે છે પણ આપણે ચીજોને મિસયુઝ કરે છે અને ધર્મને બી બદનામ કરી દે છે એટલે આ સેમ ચીજ આમાં બી થઈ છે ત્રિપલ તલાકમાં એટલે આખો આ રોષ થયો છે હવે તમે જી અને તમે જે અત્યારની પેઢીની વાત કરી અહિયાસભાઈ જે વાત કરી કે જે સાચી વાતો છે એ આજની પેઢી કદાચ જે યુથ યુથની વાતો કરે છે જાણવા નથી માંગતી જાણવાની દૂર તો વાત તો અમલ તો ક્યાંથી કરે એમ મુદ્દો એ છે આ વસ્તુ આપણા માટે છે જેના માટે પણ થઈ રહ્યું છે જેના માટે પણ સુપ્રીમ કોર્ટે ચલો આટલો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે જે રુઝાનબેન મારે કેવું હતું ખાસ એટલે મારે રિક્વેસ્ટ છે તમારા મીડિયા થ્રુ રિક્વેસ્ટ છે કે પેરેન્ટ્સોએ જે 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 શું કહેવાય આપણે સો કોલ ધર્મગુરુને એટલો ભરોસો ના રાખીએ અને પેરેન્ટ્સ બોલો વડીલ બોલો સમાજ હોય એની એની અક્કલ ચલાવવાની બુદ્ધિ ચલાવવાની જોવાનું છે કે છોકરી જોડે અન્યાય ના થાય સમાજના નામે આ ત્રિપલ તલાકનું બોલો આ જે પેલું બે લગ્ન ના થાય એવું બોલો એ નામે છોકરીની જિંદગી બગડી જાય છે છોકરીઓ આઘાત કરે છે અને બહુ નેગેટિવ થાય છે એટલે એટલે મારે આ એક પોઈન્ટ મેક કરવો હતો કે ચલો સુપ્રીમ કોર્ટે તેમનું કામ કર્યું લેજિસ્લેશન એમનું કામ કરશે પણ આપણામાં બી તો બુદ્ધિ આપી છે ને ભગવાને આપણા માટે આપણી છોકરી ઇમ્પોર્ટન્ટ છે ધર્મ એ ધર્મ તો પોઝિટિવ હતો જ પણ લોકો એને બગાડ્યો છે એટલે મારે આ મેસેજ ખાસ આપણે આપણી પત્ની માટે કે દીકરી માટે અવાજ ઉઠાવવો જોઈએ દીકરી તો ઉઠાવશે દિલ્યાસભાઈ હિન્દુસ્તાનમાં લગભગ 17 થી 18 કરોડની મુસ્લિમોની વસ્તી હશે તમે એમાં જુઓ તો તલાકના કિસ્સા કેટલા હશે બહુ ઓછા હશે હું એવું માનું છું કે અન્ય ધર્મો કરતા સૌથી ઓછામાં ઓછા કિસ્સાઓ મુસ્લિમ સમાજમાં હશે તો પછી એવા થોડા કિસ્સાઓને લઈને કેમ આટલું બધું આપણે હાઈપર થવાનું
સાહેબ તમારા માટે એક મિનિટ, તમારા માટે અમારી પાસે સ્ટેટિસ્ટિક્સ નથી એટલે હું અગ્રી નહીં કરું તમારી જોડે. તમે બોલાતો છો બોલતો એ સ્ટેટિસ્ટિક્સ લાવી દે દિવસે તમે જો અગ્રી કરીશ, પણ તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ તમારી પાસે નથી. 18 કરોડ મુસ્લિમ બોલી લીધા, પણ આગળ તમે સ્ટેટિસ્ટિક્સ આપી કે 1% છે, 2% છે, 25% છે, તમે નથી સૌથી ઓછામાં ઓછું. એ વાર્તા નહીં જોઈએ સાહેબ, મને વાર્તા તમારું ઓછું ઓછું મારા માટે ઓછું ના. તમે જેમ અત્યારે આ સાહેબે બધા એક્ઝેક્ટ સ્ટેટિસ્ટિક્સ આપી કે આ વર્ષમાં થયું, આ વર્ષમાં થયું, આ તમારી પાસે સ્ટેટિસ્ટિક્સ એટલે આપણે હવામાં વાત નહીં કરીએ. પોઈન્ટ નંબર 2, ભલે હું તો કહું 5 છે, પણ અત્યારે એ સત્ય આ સાહેબે કહ્યું ને, મારી પાસે કેસી છે કે વોટ્સએપ પર તલાક મારો આ કરો તે કરો, આ કઈ તમાશો છે? બેનો માટે તમાશો કરી રહ્યા છે કે વોટ્સએપ પર તલાક કરો? આટલા બિચારી એક છોકરી પોતાનું ઘર છોડીને બધું છોડીને હસબન્ડ માટે આવતી, તમે આમ કઈક બી થયું એમ તલાક કરો? હું તો કહું છું ભલે કસા નહીં, 18 કરોડ મળતી તું કહો, ભલે એક બેન હોય, પણ એક બેન માટે બી તમે આ કરો તો આને સાહેબ ઘટિયા પણ કહેવાય, નાલાયક પણ કહેવાય, ને આપણે એના માટે ઉભું રહેવું જરૂર છે? ઇલિયાસભાઈ તમે રેશિયો ઓછો કીધો, ઇલિયાસભાઈ તમે રેશિયો ઓછો કીધો, એનો આધાર શું છે? આધાર શું છે? ઇલિયાસભાઈ આધાર શું છે? પતંગ ચકાયો. હું સુપ્રીમ કોર્ટના જજમેન્ટ નો આદર કરું છું, ભારતીય બંધારણનો આદર કરું છું. વાત એ નથી, વાત એ નથી, વાત એ છે, વાત એ છે કે કેમ માત્ર ને માત્ર મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે, હું એ વાત કરવા માંગુ છું. નથી બનાવવા માંગતા, આ પાછા પોલિટિશિયન બની ગયા. હવે જ્યાં સુધી ભારત નો વાત છે, તો ભારત એ તમામ ધર્મો તમામ આસ્થાઓ, જે લોકો આસ્થાઓમાં નથી માનતા એવા લોકોનો પણ દેશ છે, એ તો તમે માનો છો ને ઇલિયાસભાઈ. હવે જો ભારતની આપણે વાત કરીએ, તો ભારતની અંદર હિન્દુઓની અંદર ઘણી બધી કુપ્રથા હતી. આ કુપ્રથાઓ સામે રાજા રામ મોહન રાયથી માંડી અને અત્યાર સુધી લડત ચાલુ છે, અવિરતપણે ચાલુ છે. હિન્દુઓની અંદર સુધારાઓની જે પ્રક્રિયા છે અવિરતપણે ચાલુ છે. ભારતની અંદર હિન્દુ મેરેજ એક્ટ બને છે, હિન્દુ મેરેજ એક્ટની સામે એ વખતે તથાકથિત ધર્મના બહુ મોટા ઝંડો પકડીને ચારનારા લોકોએ બહુ મોટો એનો વિરોધ કર્યો હતો, છતાં પણ હિન્દુ મેરેજ એક્ટ પંડિત જવાહરલાલ નહેરુ અને બાબા સાહેબ આંબેડકરે એ હિન્દુ મેરેજ એક્ટ પાસ કર્યો, અને એ હિન્દુ મેરેજ એક્ટ આજે ભારતના તમામ લોકોને માનવો પડે છે, હિન્દુઓને માનવો પડે છે, માની રહ્યા છે, નથી માની રહ્યા તો એની સજા થઈ રહી છે. તો જ્યારે વિકાસની વાત હોય, પ્રગતિની વાત હોય, તો દેશ ત્યારે પ્રગતિ કરે જ્યારે સમાજના દરેક વર્ગ પ્રગતિ કરે. મુસ્લિમ સમાજની અંદર સુધારાવાદી પ્રવૃત્તિ અથવા તો પ્રક્રિયા એ કેમ રોકાઈ છે એનો વિચાર મુસ્લિમ અગ્રણીઓએ કરવો જોઈએ, મુસ્લિમ સમાજે કરવો જોઈએ, અને શું મુસ્લિમની આસ્થા સાથે જોડાયેલી બાબતોમાં કોઈ ફેરફાર થઈ રહ્યો છે, કે મુસ્લિમોની અંદર જે કુપ્રથા છે એને બદલવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે, એનું આત્મમંથન પણ મુસ્લિમ સમાજે કરવું જોઈએ? આમાં હિન્દુ અને મુસલમાનનો સવાલ જ નથી આવતો, આમાં મુસ્લિમ અને હિન્દુનો સવાલ જ નથી આવતો, આમાં મહિલાઓના અધિકારની વાત આવે છે. પાકિસ્તાનની અંદર જો આ કાયદા ઉપર પ્રતિબંધ આવે, ઇરાક ની અંદર આવે, સુદાન ની અંદર આવે, ઇન્ડોનેશિયા ની અંદર આવે, તો ભારત ની અંદર કેમ ના આવે? આવું જ જોઈએ. અને કદાચ પાકિસ્તાનમાં એજ્યુકેશનનું પ્રમાણ ઓછું છે. યસભાઈ તમે એજ્યુકેશનનો મુદ્દો છોડ્યો, હું વાતથી ભટકવા નથી માંગતો, મુદ્દા પર આવીએ. આપણે એજ્યુકેશનની વાત કરી, ચલો એજ્યુકેશન સાથે તમે જે સંલગ્ન જે મુદ્દાઓ જોડી રહ્યા છો, પરંતુ એજ્યુકેશનનું સ્તર પણ ત્યારે વધશે ને કે અમુક વસ્તુ આંતરિક રીતે અમુક જે મતભેદો છે કે અમુક જે મુશ્કેલીઓ છે તેની ચર્ચા કરવામાં આવે ખુદના લેવલ પર, જ્યાંથી એ મુશ્કેલીઓને પાછળ છોડી આગળ વધી શકાય. પ્રવીણ એક મિનિટ, જ્યાં સુધી મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે, આ દેશની સરકાર, આ દેશની બહુમતી પ્રજા
એ બિલકુલ તૈયાર નથી કે મુસલમાન એ મુસલમાન તરીકે ના રહે. અરે અમે હિન્દુસ્તાન તરીકે રહેવા માંગીએ છીએ, મુસલમાન તરીકે નહીં. એટલે કોઈ આ દેશ ની અંદર આધાર પર ન હતો જે વાત કરી કે તલાક ના કેસીસ સૌથી ઓછા છે, કદાચ આધાર પર યશભાઈ રાખવું પડે. એ જ મુદ્દે ચર્ચા કરીશું, એ આંકડા વિશે પણ ચર્ચા કરીશું. હેડલાઈન પર નજર કરીએ, હેડલાઈન બાદ ચર્ચા યથાવત.